દુબઈથી ચાર કરોડ ઓગણત્રીસ લાખનું પેસ્ટ રૂપે સોનું મંગાવનાર પ્રકરણમાં ગોલ્ડ મંગાવનાર વિશાલને એસઓજીની ટીમે તેના ઘરે આવતા જ ઝડપી પાડ્યો છે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે એરપોર્ટ નજીક એસકે નગર ચોકડી પાસે હુંડા સિવિક કારમાં યુવકો ગોલ્ડ સ્મલિંગ કરવાના હોવાની માહિતી મળતા જ પોલીસે વોજ ગોઠવીને ફેનીલ રાજેશ માવાણી નેરો રમણિક ડાવરિયા ઉમેશ ઉર્ફે લાખો રમેશ દીખરીયા તેમજ સાવન શાંતિલાલ રાખોલિયન ઝડપી લેવાયા હતા તેની પાસેથી ચાર કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયાની કિંમતના સાત પોઈન્ટ એકસો કિલોગ્રામ સોનાની પેસ્ટ કબજે લેવાઈ હતી આ પેસ્ટમાં તેમણે એક્વારેઝિયા નામના કેમિકલનો ઉપયોગ કર્યો હતો જેના કારણે સોનું ઓગળી જાય અને એરપોર્ટ સહિતના કોઈપણ મેટલ ડિટેક્ટરના સ્કેન થઈ શકે નહીં પોલીસની તપાસમાં દુબઈથી સોનું મોકલનારો પાર્થ શર્મા ઉર્ફે બળદેવ પટેલ અને સોનું મંગાવનારા વિશાલ ઉર્ફે વિક્કીની અગાઉ મોટે જાહેર કર્યા હતા વિશાલ અને બળદેવ બંને ફરી દુબઈ ભાગી ગયાની માહિતીના આધારે પોલીસે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી હતી આ દરમિયાન બંને વિદેશ ગયા જ ન હોવાની માહિતી મળતા જ પોલીસે ફરી ટીમને સુરતમાં સક્રિય કરી હતી જેમાં કતારગામ ખાતે હતો વિશાલ રૂપે વિક્કી ઘરે આવ્યો હોવાનું ધ્યાન આવતા જ એસઓડી પોલીસની ટીમે તેને પકડી પાડ્યો હતો અને લાંબા સમય બાદ વિશાલ પરિવારને મળવા આવ્યો હતો કે હજુ બળદેવ પટેલ પકડતી દૂર છે અઝર કોરેસી સાથે પ્રકાશવાળા